સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને જલ્દી પકડાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુખદેવસિંહ ગોગામેડીની જે રાજસ્થાનમાં ઘરમાં ઘૂસી જે હત્યા થઈ છે એ ખરેખર દુઃખની વસ્તુ છે. આજે સુખદેવસિંહ ગોગામેડી થઈ કાલ અન્ય કોઈ પણ સમાજના અધ્યક્ષની થશે, બરાબર. કાલે મુખ્યમંત્રીને ટાર્ગેટ કરશે અને મિનિસ્ટરને ટાર્ગેટ કરશે, તો એના માટે કડકમાં કડક સરકારને કહીએ છીએ કે પગલાં લેવા જોઈએ. અને હું રાજપૂત સમાજના ભાઈઓને, રાજપૂત સમાજ એ છે કે મરવા માટે તૈયાર હોય ને મારવા માટે તૈયાર, પણ હવે મારવાની શરૂઆત કરવી પડશે. અને રાજપૂત સમાજના ભાઈઓને હું કહેવા માગું છું કે માઇક આગલા જેવી આપણે જિંદગી જીવી એના કરતાં વટથી પાંચ દી જીવવું સારું, એટલે એ વસ્તુમાં આપણે આગળ પગલાં ના ભરવા પડે. અને કાલે અમારે કંઈ કરવું ના પડે એવું જો સરકાર એને ફાંસીની સજા આપે કે એન્કાઉન્ટર કરે. સરકારની જોડે ઘણા રસ્તા છે એન્કાઉન્ટર કરવાના, તો સરકાર એન્કાઉન્ટર કરે કે ફાંસીની સજા દે, નહીંતર પછી અમારે કાયદો હાથમાં લેવો પડશે અને અમારે અમારી રીતે અમારું અંદાજમાં કામ કરવું પડશે. એના હિસાબે જ કહેવાનું થાય છે કે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ. સારામાં સારા ગુનેગારોને પતાવી દે છે, બરાબર, તો આને કેમ નથી પતાવતા? આ જેલમાં બેઠો બેઠો આવી રીતના હેન્ડલિંગ કરે. અને હું રાજપૂત સમાજને કહું છું કે આપણે જેલમાં જવાનો શોખ રાખીએ અને સોશિયલ મીડિયામાં વધારે કરવા કરતાં પ્રેક્ટિકલ કરીએ. જય માતાજી. જે ખરેખર બહુ દુઃખની બાબત છે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાણી સેનાના અધ્યક્ષ શ્રી સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામાણીની જો પોતાના ઘરમાં હોય અને હત્યા થઈ જતી હોય તે ખરેખર દુઃખની બાબત છે. અને રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે ત્યાં ઇનપુટ મળ્યા હતા કે ભાઈ આ માણસનો મર્ડર આ વ્યક્તિઓ કરવા નથી, તેમ છતાં એ લોકો પણ ધ્યાન નથી દીધો. અને આ બાજુ લોરેન્સ બિશ્નોઈની વાત આવે છે તો એ સાબરમતી જેલમાં છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને દિલ્હીમાં હોય છે તિહાર જેલમાં, અહીંયા પણ ભાજપની સરકાર છે, ત્યાં કોંગ્રેસની સરકાર છે. અમારો ખરેખર બંને સરકારોને કહેવું છે કે આવા કોઈ પણ અમારી સમાજો બીજી સમાજોના માણસનો કોઈ પણ આવા ઇનપુટ મળે તો ખરેખર એને સુરક્ષા દેવી જોઈએ, ફૂલ સુરક્ષા દેવી જોઈએ. લોરેન્સ બિશ્નોઈ કે ગોલ્ડી બરાર શું આ લોકોના જમાઈ છે? જો આવી ફેસિલિટીથી આ લોકો રાખે છે, એ લોકોના બીજા આતિક અહેમદના એમના જેમ એન્કાઉન્ટર કરવામાં આવ્યા તેમ કરો આ લોકોના એન્કાઉન્ટર, શું કામ નથી કરતા? આજે કેટલા માણસોના જીવ લેશો? ખરેખર બહુ દુઃખની બાબત છે. અને રાજપૂત સમાજ સાથે આ લોકો ચેલેન્જ કર્યો છે એ ખરેખર એ લોકોને પણ ભોગવવાનું વારી આવશે. ખરેખર જો સરકાર દ્વારા કંઈ કરવામાં નહીં આવે તો આ રાજપૂત સમાજ છે, કાંઈ હિજડાઓની સમાજ નથી. અમે અમારી રીતે પણ બધું કરી શકીએ છીએ.